ગુજરાતમાં ગઈકાલે જે પત્રકાર પરિષદ જે થઈ હતી એના પછી અને અત્યાર સુધી કુલ કોવિડ 2019માં એક મૃત્યુ થયું છે દુર્ભાગ્યવશ, અને આજના બીજા 7 કેસ, એમ કરીને ટોટલ આપણું જે અત્યાર સુધીના કુલ પોઝિટિવ કેસીસ 95 થયા છે. એ પૈકી 2 લોકો ક્રિટિકલ વેન્ટિલેટર પર છે, પણ બાકી 75 બિલકુલ સ્ટેબલ છે. 10 લોકો આપણે જાણીએ છીએ પ્રમાણે લોકો ડિસ્ચાર્જ થઈને સાજા થઈને ઘરે પણ ગયા છે, અને આજે 8મા વ્યક્તિનું ટોટલ, એમ કરીને 8 લોકોનું મૃત્યુ થયું છે. જે વ્યક્તિની આજે મૃત્યુ થઈ એ 78 વર્ષના પુરુષ હતા, અને એ ઓરિજિનલી ગોધરાના રહેવાસી છે, અને વડોદરામાં સવિતા હોસ્પિટલ, જે કોવિડ માટે પણ જેને ડેઝિગ્નેટ કરવામાં આવ્યું છે, એ હોસ્પિટલમાં એ સારવાર લેતા હતા. ફેફસાની બીમારી, હાઇપરટેન્શન અને બીજી પણ, જેને આપણે કોમોર્બિડ કહીએ, એટલે બીજી પણ એમની પહેલેથી બિનચેપી રોગો હતા એમની પાસે, અને આ ઉંમર 78 વર્ષની હતી. એ વ્યક્તિ આજે મૃત્યુ પામ્યા છે. એ સિવાય જે પોઝિટિવ કેસીસ છે એ તમામ અમદાવાદના છે. હવે એમાં એક 70 વર્ષના પુરુષ, જેનું પણ લોકલ ટ્રાન્સમિશન છે, પણ કોન્ટેક્ટ કોની સાથે કર્યું હતું એ બધા આ કેસીસમાં મળી આવે છે. એક 60 વર્ષના સ્ત્રી, લોકલ ટ્રાન્સમિશનનું છે, એ SVP હોસ્પિટલ અમદાવાદમાં છે. એ જ રીતે એક 35 વર્ષના પુરુષ, જે લોકલ ટ્રાન્સમિશન, એ પણ SVP હોસ્પિટલમાં છે. બીજા એક 30 વર્ષના મહિલા, એ પણ SVP હોસ્પિટલમાં છે. એક 7 વર્ષની દીકરી, લોકલ ટ્રાન્સમિશન, SVP હોસ્પિટલ અમદાવાદમાં છે. અને એ સિવાય એક 68 વર્ષના પુરુષ, એ પણ SVP હોસ્પિટલમાં છે, જે દિલ્હી ટ્રાવેલ કરી આવ્યા છે, એટલે એમનો પણ કોન્ટેક્ટ આ રીતે એસ્ટાબ્લિશ થાય છે. અને જે 7મા ક્રમે છે પુરુષ છે, 65 વર્ષના, એ પણ લોકલ ટ્રાન્સમિશનમાં પણ કોન્ટેક્ટ એસ્ટાબ્લિશ થયું છે, સિવિલ હોસ્પિટલ અમદાવાદ. એમ કરીને અત્યાર સુધી જેમ કહેવામાં આવ્યું, આપણે ટોટલ 95 પોઝિટિવ કેસીસ અત્યાર સુધી કોવિડ 2019ના થયા છે. આપણા ત્યાં જે ટોટલ ક્વોરન્ટીનના કેસીસ છે, 14,868 અત્યાર સુધી આજની તારીખે છે. જેમ કહેવામાં આવ્યું, જે લોકોના 14 દિવસ પૂરા થાય છે એમાં અનેક લોકોના પ્રશ્નો પણ આવે છે, એટલે એમાં ખાસ આપણે 2 વસ્તુઓ જોવાના થાય, 14 દિવસ પૂરા થઈ ગયા કે કેમ, સાથે એમના કોઈ બીજા સિમ્પટમ્સ નથી, લક્ષણ નથી. અને આપણા હેલ્થ સ્ટાફને પણ આજે એક સૂચના આપી રહ્યા છે કે જ્યાં જ્યાં એમને જરૂરત પડે ફરી એક વખત 14 દિવસ પૂરા થયા પછી તપાસ તો રોજ કરતા જ હોય છે, પણ આ તપાસ કરીને, જેથી કે ટેકનિકલી એમનું ક્વોરન્ટીન પીરિયડ સંપન્ન થાય છે, અને પછી એ ઘરમાં લોકડાઉનની જે નિયમ છે એના જે બધા જ નિયમો છે એનું પાલન કરીને બિલકુલ ઘરની અંદર રહી શકે. પણ એમાં પણ જેટલું બને હજી 14 દિવસ એ લોકો વધારે બીજા ઘરના સભ્યો અને ખાસ કરીને વયસ્ક, મોટી ઉંમરના વડીલોના કોન્ટેક્ટમાં ન આવે એ બિલકુલ હિતાવહ છે. પછી જે કુલ ટેસ્ટ અત્યાર સુધી થયા છે 1944, એ પૈકી પોઝિટિવ 95 એટલે 95 આવ્યા છે, 1847 નેગેટિવ આવ્યા છે, અને 2 પેન્ડિંગ છે. જિલ્લાવાઇઝ જો બ્રેકઅપ જોઈએ તો આ 95 કેસીસમાંથી બ્રેકઅપ એ રીતે છે કે સૌથી વધારે કેસીસ અમદાવાદમાં છે, 38, સુરતમાં 12, રાજકોટ 10, વડોદરા 9, ગાંધીનગર 11, ભાવનગર 7, કચ્છ 1, મહેસાણા 1, ગીર સોમનાથ 2, પોરબંદર 3 અને પંચમહાલ 1. આ રીતે કેસોની વિગત છે. પછી બીજી જે નોંધપાત્ર કામગીરી એવી એક બની છે કે આપણે ગઈ વખતે જેમ વાત કર્યું, જે થેલેસીમિયાથી પીડાતા બાળકો માટે રેડક્રોસ દ્વારા લગભગ 288 બાળકો માટે 332 યુનિટ્સ ઓફ બ્લડ, લોહીના યુનિટ ચઢાવવામાં આવ્યા છે. અને એ સિવાય આપણે 117 બાળકોને, એટલે 100 એ લોકોને દવાઓ પણ, 117 બાળકોને આને લગતી જે દવાઓ પણ છે આપવામાં આવી છે. એટલે ફરી રિપીટ કરું, 288 બાળકો અને અન્ય થેલેસીમિયા, કે જેને હેમોગ્લોબિનોપેથીસ કહીએ છીએ, આવા પીડાતા બીજા પણ જે પેશન્ટ્સ છે બધાને તમામ 332 લોહીના યુનિટ્સ ચઢાવવામાં આવ્યા છે. અને એ સિવાય 117 બાળકોને
મેડિસિન્સ દવા પણ થેલેસીમિયા અને આ બધી હિમોગ્લોબિનોપેથીઝના સંદર્ભમાં રેડક્રોસ અને સરકારના સંયુક્ત ઉપક્રમે આપવામાં આવ્યા છે. એ સિવાય આપણી જે 1100 વાળી જે હેલ્પલાઇન છે એમાં પણ ટોટલ અત્યાર સુધી 742 જેટલા કોલ્સ આવ્યા છે ક્યુમ્યુલેટર. અને બીજા સારા સમાચાર એ પણ છે કે આજે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ એઇમ્સ રાજકોટ માટે ગઈકાલે જ 43 વેન્ટિલેટર્સ મોકલવામાં આવ્યા અને ભારત સરકારે આપણને બિલકુલ છૂટ આપી છે કે આ વેન્ટિલેટર્સ પણ આપણે કોવિડ હોસ્પિટલમાં આવા ક્રિટિકલ કેરના પેશન્ટ્સની સંખ્યા જો વધે તો એની અંદર ઉપયોગ કરવા માટેની છૂટછાટ આપવામાં આવી છે. અને છેલ્લે ફરી જે ગઈકાલે માનનીય વડાપ્રધાનશ્રીએ જે VC કરી હતી એમાં આપણા માનનીય મુખ્યમંત્રીશ્રી હાજર હતા, માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી અને બીજા સિનિયર અધિકારીશ્રીઓ પણ હાજર હતા. એની અંદર જે ભાર આપણા ભારત સરકાર દ્વારા મૂકવામાં આવ્યું છે એને ફરી અહીંયા દોહરાવીએ છીએ, કેમ કે જેટલું બને આની બહોળી પ્રસિદ્ધિ થાય, પ્રચાર થાય એ જરૂરી છે. એટલે કોવિડ 2019ના સંદર્ભમાં કોર મૂળ વસ્તુ એ જ છે કે આપણી રોગ પ્રતિકારક શક્તિ આપણે જો વધારી શકીએ, આપણી ઇમ્યુનિટીને જો સ્ટ્રેન્ધન કરી શકીએ, તો પછી આ વાયરસ કે કોઈ પણ બીમારી આપણને લાગે એમાં સંભાવના ઘટી જાય છે. એટલે એના માટે ઘણા બધા સૂચનો ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા આપવામાં આવ્યા છે, જેના ઉપર ઘણો ભાર મૂકીને કાલે VC પણ માનનીય વડાપ્રધાનશ્રીએ ખાસ કહ્યું છે કે જેટલું બને આનું પ્રચાર પ્રસાર થાય, લોકો આ વસ્તુઓને અપનાવે, આત્મસાત કરે, અમલ કરે. એટલે એમાં સિમ્પલ વસ્તુઓ છે, એમને એના માટે એક શબ્દ એ પણ વાપર્યું હતું કે આ બધી ઝીરો બજેટ પ્રિવેન્શનના ટેકનિક્સ છે, કેમ કે આમાં કોઈ ખર્ચાળ દવાઈ કે કોઈ વેક્સિન જેમાં બહુ ખર્ચો થાય કે મુશ્કેલ થાય એવી વસ્તુ આમાં છે પણ નહીં, એની જરૂરત નથી. આ કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે. આમાં એક તો દિવસ ભર ગરમ પાણી આપણે જો સિપ કરતા રહીએ, પીતા રહીએ, તો એનાથી પણ એક ફાયદો થાય. પછી હેશટેગ યોગ એટ હોમ, હેશટેગ સ્ટે હોમ, હેશટેગ સ્ટે સેફ, આ બધા આયુષ મંત્રાલયના જે કેમ્પેન્સ ટ્વિટર પર ચાલે છે એના ઉપર પણ બધી એમાં ટિપ્સ આપવામાં આવી છે. દાખલા તરીકે એક બે એમાંથી આપણે ફરી એક્સપ્લેન કરીએ તો એક નસ્યની વાત કરી છે કે બંને નસકોરામાં તલનું તેલ, નારિયેળનું તેલ અથવા ઘી લગાવવાથી સવાર સાંજ એનાથી પણ ઇમ્યુનિટી રોગ પ્રતિકારક શક્તિ વધી શકે છે. એટલે આ બધી આવી જે ટિપ્સ છે આયુષ, જે ભારત સરકારની આયુષ મંત્રાલય છે એના દ્વારા કહેવામાં આવ્યા છે. અને એ જ રીતે તાજા ફુદીનાના પાંદડા અથવા અજમાના ગરમ પાણીની વરાળનો નાસ લેવા માટે પણ કહ્યું છે. લવિંગ પાવડર, સાકર અથવા મધ સાથે મિક્સ કરી લઈ શકાય છે આવું કહ્યું છે. હવે તમને મનમાં વિચાર આવશે કે આ તજજ્ઞો કોણ હતા, તો એમાં પણ એક ખૂબ જ આપણને પ્રેરણા મળે એવા 16 વૈદ્યો જે બિલકુલ રાષ્ટ્રીય કક્ષાએ ઉચ્ચ કોટીના છે, બધાના નામો પણ આની અંદર મૂકવામાં આવ્યા છે. હું 2-4 નામો લઉં છું કેમ કે બધાનું અહીંયા વાંચવાનું શક્ય ન બને, પણ આપણા વેબસાઇટ પર આ ઉપલબ્ધ છે અને આપણી જે ગુજરાત કોવિડ માટેનું ડેશબોર્ડ છે એના ઉપર પણ આ મૂકશું. એક છે પદ્મશ્રી વૈદ્ય PR કૃષ્ણકુમાર કોઇમ્બતુરમાંથી, એ જ રીતે પદ્મભૂષણ વૈદ્ય દેવેન્દ્ર ત્રિગુણા દિલ્હીમાંથી, પછી વૈદ્ય PM વારિયર કોટક્કલમાંથી. હવે આ બધા ખૂબ જ ઉચ્ચ કક્ષાના વૈદ્યો છે કે જેમને આ બધા ઇનપુટ્સ આપ્યા છે, એટલે આ પણ લોકો ફોલો કરે તો એ ઝીરો કોસ્ટ પણ એમાં ફાયદા, ઇમ્યુનિટીમાં ઘણો ફેર પડે એમ છે. કાલે ખાસ એ પણ કહેવામાં આવ્યું અને જેમ આ પ્રેસ કોન્ફરન્સમાં પણ આપણે કાલે વાત કરી કે હવે કોમન બધા લોકો, પહેલે આપણે આગ્રહ કરતા હતા કેમ કે જે તે સમયે જે એડવાઇઝરી હતી કે જે લોકો બીમાર છે અથવા જે લોકો આવા કોવિડ પેશન્ટ્સના બિલકુલ સંપર્કમાં છે એ લોકો માસ્ક પહેરે, એવી રીતે આપણે પહેલે ગાઈડલાઇન્સ આપતા હતા. પણ હવે ધીમે ધીમે આ જ્યારે ક્લસ્ટર સુધી પણ આ ચેપ પહોંચી ગયું છે તો એના પાછળ સાયન્ટિફિક રીઝન એ છે કે આપણે જેમ જાણીએ છીએ 80% લોકો જેને કદાચ આ વાયરસ હોય તો પણ બહાર કોઈ સિમ્ટમ્સ કે લક્ષણ ન હોય, એટલે હવે એ લોકો બોલે અથવા એ લોકો કંઈક વાત કરે, સ્નીઝ કરે, ઉધરસ ખાય, તો એમના જે ડ્રોપલેટ્સ છે પણ બીજાને અફેક્ટ અને ઇન્ફેક્ટ કરી શકે, સંક્રમણ વધી શકે. માટે
બધા માટે હવે એક સ્ટેજ આવ્યું છે. WHO પણ હમણાં જ તાજેતરમાં કહ્યું છે કે બધા લોકો માસ્ક પહેરે, પણ કેવી માસ્ક, એટલે કહેતા નથી કે આ બધી ટ્રિપલ લેયર માસ્ક N95 દેટ ઇઝ નોટ નીડેડ. આપણે સિમ્પલ કપડાના, ઇવન ખાદીના રૂમાલ હોય, કપડાં હોય, એના માસ્ક પહેરીએ, જેથી કે આપણે એને ધોઈ પણ શકીએ અને રિસાયકલ કરી શકીએ. કાલે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ, આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ પણ આનો ઉલ્લેખ કર્યો હતો, અને ફરી આપણે બધાને પણ અનુરોધ કરીએ છીએ કે ઘરમાં પણ જે કોટન રૂમાલ વગેરે હોય એવા પણ આપણે સાફ ચોખ્ખા માસ્ક પહેરીએ અને પછી એને રોજ ધોઈ કાઢીએ, તો એને એનાથી આપણા ત્યાં પણ, આપણા કોઈમાં પણ કોઈ કારણસર આવી ઇન્ફેક્શન હોય તો બીજાને ન લાગે, એમ કરતાં આજે એક ટ્રાન્સમિશનની ચેઇન છે એને આપણે બિલકુલ બ્રેક કરી શકીએ, એટલે આ સંક્રમણની જે સાંકળ છે એને આપણે તોડી શકીએ. અમદાવાદમાં પર્યાપ્ત માત્રામાં વેન્ટિલેટર્સ છે, આપણે SVPમાં પણ છે, આપણી નવી જે મેડિસિટી હોસ્પિટલ છે એની અંદર પણ, અને આપણે સિવિલ હોસ્પિટલમાં પણ પર્યાપ્ત માત્રામાં છે. જેમ આજે કહેવામાં આવ્યું, બધા જે પોઝિટિવ પેશન્ટ્સ છે એ પૈકી આજે વેન્ટિલેટરી કેર ઉપર માત્ર બે જ છે, એટલે આપણી પાસે વેન્ટિલેટર્સની અત્યારે કોઈ પણ પ્રશ્ન નથી. અને છતાં વધારે કન્ડિશન બગડે આવતા દિવસોમાં, તો એના માટે તકેદારી રૂપે આપણે જેમ અત્યારે વાત કરી, આપણને લગભગ 150 જેટલા વેન્ટિલેટર્સના ઓર્ડર્સ પણ મૂકી દીધા છે, અને 43 વેન્ટિલેટર્સ ગઈકાલે પહોંચી પણ ગયા છે એઇમ્સ રાજકોટ માટે, જે આપણે આ બધામાં યુઝ કરી શકીએ. એ સિવાય 1000 વેન્ટિલેટર્સ માટેની કાલે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબે પ્રધાનમંત્રી શ્રી સાથેના VCમાં પણ ઉલ્લેખ કર્યો હતો કે એક પ્રોટોટાઇપ બન્યું છે અને એની બધી અત્યારે ફાઇનલ ટેસ્ટિંગની કામગીરી પણ થઈ રહી છે. એ જો બ્રેક થ્રુ મળે તો એ પણ યોગ્ય રીતે કહેવામાં આવશે, અને એનું પણ એક આપણે રાહ. એવી કાલની મીટિંગમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે જેટલા લોકોના આવા ટ્રાવેલ હિસ્ટ્રી છે બધાનું પ્રોએક્ટિવ ટેસ્ટિંગ પણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યું છે. એટલે આજે અમારી ગણતરી છે કે સાંજ સુધી આ કાર્યવાહી પણ અમારી ટીમ દ્વારા કરવામાં આવશે, અને જે લોકો પોઝિટિવ હશે સ્વાભાવિક છે કે એમને જે પ્રોટોકોલ્સ ફોલો કરવાના છે કરવામાં આવશે, પણ એ સિવાયના લોકોને પણ આપણે બિલકુલ એમને પણ એક અલગ ક્વોરન્ટાઇન જેવી એક વ્યવસ્થામાં રાખવી વધારે હિતાવત છે, એવી આજે સવારે પણ અમારી ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથેની અમે એક આવી નિર્ણય લીધી છે. જે શેડ્યુલ્ડ પ્લાન સર્જરીઝ છે એને પોસ્ટપોન કરવાની વાત કરી છે, પણ જેટલા પણ આવા કેન્સરના કેસીસ છે, ડાયાલિસિસના કેસીસ છે, જેમાં એ પણ બિલકુલ એમરજન્સી જરૂર પડતું જ હોય છે, એટલે એવા પેશન્ટ્સ માટે સારવાર કરી જ શકાય અને આપણા હોસ્પિટલ્સ એમને પૂરો સહકાર આપશે. આ રીતની આજની માહિતી છે. નમસ્કાર. Thank you.